રાજ્યમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો ગુજરાત પ્રવાસ વધી રહ્યો છે ત્યારે હવે ફરી વખત ભાજપ અધ્યક્ષ અમિત શાહ 4 દિવસના ગુજરાત પ્રવાસે આવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આગામી સમયમાં 4 દિવસના ગુજરાત પ્રવાસે આવશે. અમિત શાહ 20 જૂને જૂનાગઢ ખાતે એક જાહેર સભાને સંબોધન કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ અમિત શાહની આ પ્રથમ જૂનાગઢ મુલાકાત હશે. આ સભામાં મહાનગર જિલ્લામાં હોદ્દેદારો અને પદાધિકારીઓ ભાગ લેશે. અમિત શાહની સભામાં 1 લાખથી વધુ કાર્યકરો જોડાય તેવી શક્યતા જોવા મળી રહી છે. અમિત શાહની 4 દિવસીય ગુજરાત મુલાકાતને લઈ રાજ્યના રાજકારણમાં ગરમાવો જોવા મળશે. હાલમાં કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. કોંગ્રેસી કાર્યકરોનું મનોબળ વધારી રહ્યા છે ત્યારે ભાજપ અધ્યક્ષની ગુજરાત મુલાકાતને લઈને રાજકીય સમીકરણો બદલાય તેવું માનવામાં આવી રહ્યું છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની 4 દિવસની મુલાકાત તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 29 અને 30 જૂન ગુજરાત આવે તેવી શક્યતાઓ વચ્ચે રાજ્યના રાજકારણના સમીકરણોમાં ફેરફાર જોવા મળે તો નવાઈ નથી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.